विद्यार्थी मित्रों आज आप धोरण 12 ની અંદર કાવ્ય નંબર 3 દમયંતી સ્વયંવર આ કાવ્યમાંથી ધોરણ 12 માં બોર્ડ ની અંદર જે પ્રશ્ન પૂછાઈ શકે અને વ્યાકરણ ની અંદર જે જે બાબતો પૂછાઈ શકે તેવી છે એની આજે આપણે ચર્ચા કરવાના છે। તો આ વિડિયો તમે શરૂઆત થી અંત સુધી જોતા રહેશો તો તમને ખ્યાલ આવશે કે આ આખ્યાન ખંડ ની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય। આ વિડિયોની અંદર આપણે આટલી બાબતોની ચર્ચા કરવાના છે। સૌપ્રથમ તો હેતુલક્ષી પ્રશ્નો, ત્યારબાદ એક વાક્યના પ્રશ્નો અને બે ત્રણ વાક્યના પ્રશ્નોના જવાબ અને વિસ્તારથી સમજાવવાનો પ્રશ્નના જવાબ એની આપણે ચર્ચા કરવાના છે અને અંતમાં આપણે વ્યાકરણ તરફ એની ચર્ચા કરીશું। એટલા માટે મેં એક વૃક્ષ બનાવ્યું છે। વૃક્ષની અંદર આપણે આટલી બધી બાબતો સમાવી દેવાના છે। પરીક્ષાની અંદર આ ટોપિક અગત્યનો એટલા માટે છે કે એ આખ્યાન શિરોમણી જેને કહી શકાય એવા પ્રેમાનંદનું સૌથી શ્રેષ્ઠ આખ્યાન કૃતિ એ નળાખ્યાનમાંથી આ કૃતિ લેવામાં આવી છે, એટલા માટે આ અગત્યની કૃતિ છે। હવે આપણે જોઈએ કે આમાંથી કેવા કેવા પ્રકારના જે પ્રશ્નો પૂછી શકાય છે એની આપણે ચર્ચા આની અંદર આપણે કરીએ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે આપણે આ રીતે પ્રશ્નના ઉત્તરની ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે હું સૌપ્રથમ કૃતિનું નામ લખું છું, બરાબર? એટલે પાઠનું શીર્ષક હોય, કવિતા હોય તો એનું શીર્ષક લખું છું, ત્યારબાદ એના સર્જકનું નામ લખું છું અને એનો સાહિત્ય પ્રકાર લખું છું। આ ત્રણ બાબતો લખવાથી પણ તમને ઘણી બધી બાબતોનો ખ્યાલ આવી જાય। જે હેતુલક્ષી પ્રશ્ન છે એ મોટેભાગે આમાંથી પૂછાય છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે સર્જક પરિચય આપેલો છે એમાંથી જ મોટાભાગના હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકાય છે। તો હવે આપણે જોઈએ કે આમાંથી કયા કયા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકાય તેવા છે। આમ તો તમને ખ્યાલ આવી જ ગયો છે, આ ત્રણમાંથી જ આપણે ત્રણ પ્રશ્નો બનાવી શકીએ। જેમ કે દમયંતી સ્વયંવર કૃતિના કર્તાનું નામ આપો, તો જવાબ આખા વાક્યમાં લખવાનો છે કે દમયંતી સ્વયંવર કૃતિના કર્તાનું નામ પ્રેમાનંદ છે। એમ પણ પૂછી શકાય કે દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો, તો આખ્યાન ખંડ। પ્રેમાનંદ કયા આખ્યાન, પ્રેમાનંદના કયા આખ્યાનમાંથી દમયંતી સ્વયંવર કૃતિ લેવામાં આવી છે? તમે તમને હમણાં જ આગળ જણાવ્યું કે ભાઈ પ્રેમાનંદના નળાખ્યાનમાંથી દમયંતી સ્વયંવર કૃતિ લેવામાં આવેલી છે। કવિ પ્રેમાનંદ આશરે કઈ સદીમાં થઈ ગયા, તો કવિ પ્રેમાનંદ આશરે 17મી સદીમાં થઈ ગયા। મધ્યકાળમાં કવિ શિરોમણિ તરીકે કોણ સન્માન પામ્યું છે, તો મધ્યકાળમાં કવિ શિરોમણિ તરીકે પ્રેમાનંદ સન્માન પામ્યા છે। આ પ્રશ્ન અગત્યનો છે, યાદ રાખજો। કવિ શિરોમણિ એટલે આપણા આખ્યાનકાર કવિ પ્રેમાનંદ। પ્રેમાનંદના બીજું એમ કહી શકાય કે ભાઈ આખ્યાનોમાં કથાવસ્તુ માટે પ્રેમાનંદે કયા બે પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો? તો તમને ખ્યાલ હશે કે ભાઈ આખ્યાનોના કથાવસ્તુ માટે પ્રેમાનંદે રામાયણ અને મહાભારત આ બે પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો। આ રીતે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે। પ્રેમાનંદે રચેલા બે આખ્યાનોના નામ જણાવો, તો એમ કહી શકાય કે સુદામા ચરિત્ર અને કુંવરબાઈનું મામેરું। પછીનો પ્રશ્ન જોઈએ, લોક સમુદાયની રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ શાનો ઉપયોગ કરતા? તો લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ માણનો ઉપયોગ કરતા। માણ એટલે એક પ્રકારનું આપણે માટલું કહી શકાય, બરાબર? એ રીતે આ પ્રકારનું માટલું આવે છે અને અહીંયા ગોળ માટલાનો આકાર હોય, તમને જણાવું તો ખાસ આ રીતનું એમાં આકાર હોય છે કે ભાઈ આ રીતની માણ હોય છે, માણ ભટ્ટ, એટલા માટે કે આપણે એને માણ ભટ્ટ કહીએ છીએ। આ રીતનું અહીંયા આમ માટલા જેવું હોય છે, અહીંયા અલગ અલગ ધાતુ હોય છે, જે આખ્યાનકાર છે પોતાની આંગળીઓમાં 10 વીંટી પહેરી અને એની સાથે તાલ આપે છે, બરાબર? એને આપણે માણ કહીએ છીએ। આ માણ પરથી શબ્દ બન્યો માણ ભટ્ટ। હવે આપણે આગળ જોઈએ, સાહિત્યની દ્રષ્ટિએ પ્રેમાનંદ મધ્યકાળમાં થયા કે અર્વાચીન કાળમાં, બરાબર? તો આ પણ પ્રશ્ન અગત્યનો છે, સાહિત્યની દ્રષ્ટિએ પ્રેમાનંદ મધ્યકાળમાં થયા હતા। હવે આપણે જોઈએ, પ્રેમાનંદે આખ્યાનનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે? યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન થોડો તમને અટપટો લાગે, અટપટો આમ તો ધ્યાનથી વાંચો તો તમને આવડી જ જાય, પ્રશ્ન આ રીતે છે, પ્રેમાનંદે આખ્યાનનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે? તો જવાબ એમ થાય, પ્રેમાનંદે આખ્યાનનું કથાવસ્તુ પૌરાણિક ગ્રંથોમાંથી પસંદ કર્યું છે। પણ આપણે એની પહેલા એક પ્રશ્ન જોયો હતો કે ભાઈ આખ્યાનોના કથાવસ્તુ માટે પ્રેમાનંદે કયા બે પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો? તો એમાં રામાયણ અને મહાભારત
આવે બરાબર. હવે પ્રશ્ન આપણે છેલ્લો જોયો કે પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે, તો પૌરાણિક ગ્રંથોમાંથી બરાબર. તો આ તમારો પ્રશ્ન ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન જે છે એ અગત્યનો છે. હવે એક એક વાક્યના જે પ્રશ્ન જે છે એ મોટાભાગે કાવ્યને લક્ષી ના હોય. મેં તમને શરૂઆતમાં કીધું કે જે 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 શરૂઆતના જે પ્રશ્નો છે હેતુલક્ષી પ્રશ્નો એ મોટાભાગે કૃતિ નામ હોય, સર્જકનું નામ હોય, સાહિત્ય પ્રકાર હોય અને જે સર્જકનો પરિચય જે છે જે પ્રથમ પેરેગ્રાફ છે એમાંથી જ મોટાભાગે હેતુલક્ષી પ્રશ્નો આવતા હોય છે. અને ત્યારબાદ એક વાક્યના જે પ્રશ્ન જવાબ છે એ આવે કાવ્યમાંથી કે કૃતિમાંથી પૂછાય છે. આપણે જોઈએ કે ભાઈ નળ કયા દેશના રાજા હતા, તો નળ નિષદ દેશના રાજા હતા. દેવોએ દમયંતીને વરવા કેવી ચેષ્ટા કરી, દેવોએ દમયંતીને વરવા કંઠ આગળ લાવ લાવ હાર એમ કહી અવિવેક ભરી ચેષ્ટા કરી. પછીનો પ્રશ્ન છે મંડપમાં દમયંતી સાથી ભયભીત થઈ ગઈ, મંડપમાં દમયંતી પાંચ પાંચ નળને જોઈ અને ભયભીત થઈ ગઈ. દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે, તો દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાની પાંચ નળ દેખતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે. સ્વર્ગમાંથી કયા કયા દેવો સ્વયંવરમાં આવ્યા છે, આ પ્રશ્ન યાદ રાખજો બરાબર. સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણ દેવ, અગ્નિદેવ અને યમ રાજા એમ ચાર દેવો સ્વયંવરમાં આવ્યા છે. ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને સી યુક્તિ બતાવે છે, તો જવાબ આ રીતનો છે ભીમક રાજાએ દેવોને ઓળખવા દમયંતીને યુક્તિ બતાવવા કહ્યું કે જેની આંખો પલકારો ન મારે, વસ્ત્રો સ્વચ્છ હોય અને આકાશમાં ઊભા હોય તે દેવો હશે, ઓળખી કાઢ. આગળનો પ્રશ્ન દમયંતી ની સખીએ તેને સી સલાહ આપી, તો દમયંતીની સખીએ તેને નળ પાછળ ઘેરી થયા વિના બીજા કોઈ સ્વરૂપવાનને વરી જવાની સલાહ આપી. આ ખાસ યાદ રાખજો બરાબર. નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો, હવે આજે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્નોમાંથી જ આપણે જે લાંબા પ્રશ્નો જે છે એને આપણે ટૂંકા પ્રશ્ન આવડતા હોય તો આપણે વિસ્તારથી સમજાવ્યો પ્રશ્ન લખી શકીએ. હવે આપણે ટૂંકા પ્રશ્નમાં આગળ જઈએ કે ભાઈ નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો, નળ રાજાને ઇન્દ્ર રાજાએ અશ્વમંત્ર આપ્યો, નળ રાજાને અગ્નિદેવે શું વરદાન આપ્યું, તો નળ રાજાને અગ્નિદેવે વરદાન આપ્યું કે તું દાજીશ નહીં અને મારું સ્મરણ કરતા હું હાજર થઈશ. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે દમયંતી નળને વરમાળા કેમ પહેરાવી શકે નહીં, ઇન્દ્ર અને અન્ય દેવોએ વરમાળા પહેરાવતા પોતાના કંઠ આગળ કર્યા તેથી દમયંતી નળને વરમાળા પહેરાવી શકે નહીં, અગ્નિદેવને કોણ શાપ આપીને તેમનું મુખ વાંદરા જેવું કરી દીધું, તો અગ્નિદેવને ઇન્દ્રએ શ્રાપ આપીને તેમનું મુખ વાંદરા જેવું કરી દીધું, યમરાજા અને વરુણ દેવના મુખ કોના જેવા થઈ ગયા, તો યમરાજા અને વરુણ દેવના મુખ અનુક્રમે બિલાડા અને કૂતરા જેવા થઈ ગયા, દેવોએ એકબીજાના શ્રાપ કેમ ફોક કર્યા, પોતે લોકોમાં હસીને પાત્ર થઈ રહ્યા છે એમ લાગતા દેવોએ એકબીજાના શ્રાપ ફોક કર્યા, વીરસેન કોના પિતા હતા, તો વીરસેન નળ રાજાના પિતા હતા, યાદ રાખજો બરાબર, વીરસેન એ નળ રાજાના પિતા હતા. નળ રાજાને વરુણ દેવે શું વરદાન આપ્યું, નળ રાજાને વરુણ દેવે આ વરદાન આપ્યું કે તારા સ્પર્શથી સુકું વૃક્ષ લીલું થશે ને તું જળ ઉત્પન્ન કરી શકીશ. મહિષ એટલે પાડા ઉપર કોણ બેઠું હતું, મહિષ અર્થાત પાડા ઉપર કડી બેઠો હતો, કળિયુગના માથા પર શું હતું, કળિયુગના માથા પર ધગધગતા અંગારા ભરેલી સગડી હતી. નારદે કોને વિદર્ભ મોકલ્યા, નારદે દ્વાપર અને કળિયુગને વિદર્ભ મોકલ્યા. નળના શરીરમાં કડી સી રીતે પ્રવેશ્યો, આપણે નાખ્યાની અંદર અંતમાં આપણે આ બાબત જોઈ શકીએ છીએ, તો જળથી પગ ધોતા કોરી રહી ગયેલી પાણી દ્વારા કડી નળના શરીરમાં પ્રવેશ્યો. પ્રેમાનંદે નળ માટે કયા કયા નામો પ્રયોજ્યા છે, તો પ્રેમાનંદે નળ માટે નૈષધરાય, નળનાથ, નળરાય, નૈષધનો ધણી વગેરે નામો પ્રયોજ્યા છે. હવે આપણે જોઈએ
કે ભાઈ ચાર પાંચ વાક્યના પ્રશ્નનો જવાબ આ નળ દમયંતી જો ની જે કથા છે અથવા તો દમયંતી સ્વયંવર જે આપણે આખ્યાન ખંડ છે એમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય એની આપણે ચર્ચા કરી લઈએ જે મોટાભાગે ચાર પાંચ વાક્યના ઉત્તર આપણે આપવાના હોય છે એમાં પહેલો પ્રશ્ન જોઈએ ચારે દેવોએ એકબીજાને સાત સાત સાપ આપ્યા આપણે આગળ એક એક વાક્યનો પ્રશ્ન જવાબ જોયું એમાં આવી ગયું હતું બરાબર દરેક દેવોએ કયા કયા સાપ આપ્યા તે જો તમે એમાં ધ્યાન આપ્યું હોય તો તમને આવડે અને આ તમને આવડે તો તમને આ પ્રશ્નનો જવાબ પણ તમને આવડી જશે અને વરદાનની પણ આમાં જ વાત કરવામાં આવી છે આપણે આગળ જોઈએ કે ચારે દેવોએ એકબીજાને સાત સાત સાપ આપ્યા તો ચારે દેવોએ સૌ પ્રથમ ઇન્દ્રે અગ્નિને સાપ આપ્યો કે તેનું મુખ વાંદરા જેવું થજું અગ્નિએ ઇન્દ્રને સાપ આપ્યો કે તેનું મુખ રીછના જેવું થજો વરુણે મનમાં યમને સાપ આપ્યો કે તેનું મુખ બિલાડાના મુખના જેવું થજો ધર્મે એટલે યમરાજાએ વરુણને સાપ આપ્યો કે તેનું મુખ શ્વાન અર્થાત કૂતરાના મુખ જેવું થજો બીજો પ્રશ્ન જોઈએ નળ અને દમયંતીને પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો તો જવાબ આ રીતનો છે દમયંતી અને નળ રાજાના લગ્ન થયા બંને સત્ય અને ટેકનું પાલન કરતા કરતા સુખમય જીવન વિતાવે છે ચારે વર્ણના કુળધર્મનું પાલન કરે છે પુત્ર અને પુત્રીઓનો જન્મ થતા મધુર કિલકિલાટથી તેમનું આંગણું શોભતું હતું આમ આ પતિ પત્નીનું પ્રસન્ન દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું બીજો પ્રશ્ન જોઈએ કે દમયંતીની મૂંઝવણ કોણે દૂર કરી કઈ રીતે જવાબ છે નારદે દમયંતીની મૂંઝવણ દૂર કરી નારદ ઇન્દ્રાણી સહિત દરેક દેવની પત્નીને લઈને મંડપમાં આવ્યા ચારે પત્નીઓએ અંતરિક્ષમાં રહેલા પોતાના વરથાર અર્થાત પતિને જોયા પરણવાના લોભમાં છતા થઈ જવાથી ચારે દેવો લજવાયા બીજો પ્રશ્ન જોઈએ કે દમયંતીએ દેવોને શું કહીને શરમમાં નાખ્યા દમયંતીએ દેવોને વિવેકભરી વાણીમાં કહ્યું અમે તો યમ અને વૃદ્ધાવસ્થાથી દુઃખ પામીએ છીએ અમે તમને પૂજનીય ગણી ઉપાસના ભક્તિ કરીએ છીએ તમે અમારા પિતા ભીમક સમાન છો અને અમે તમારી પુત્રી સમાન છીએ દમયંતીના ઉભરાતા આંસુએ દેવોને શરમમાં નાખ્યા બીજો પ્રશ્ન જોઈએ દમયંતીને પરણવા નીકળેલા કડીનું વર્ણન કરો કડી એના વાહન પાડા ઉપર બેઠો હતો તે દમયંતીને પરણવા માટે સ્વયંવરમાં આવ્યો હતો તેણે ગળામાં મનુષ્યના શીશની માળા પહેરી હતી તેના હાથમાં તલવાર શોભતી હતી સગડીમાં અંગારા સળગે તેમ એનું માથું ધગધગતું હતું પછીનો પ્રશ્ન જોઈએ નળ દમયંતીની જાનને આવતી જોઈને કડીએ મનમાં સો વિચાર કર્યો નળ દમયંતીની જાનને આવતી જોઈને કડીને થયું કે આ નળે જ મને દમયંતી સાથે પરણવા ન દીધો કડી ગુસ્સે ભરાયો કડીએ નળની પાછળ પડીને એને સુખચેનથી નહીં જીવવા દેવાનો વિચાર કર્યો બીજો પ્રશ્ન જોઈએ અંતિમ પ્રશ્ન છે કડીને સાચી ક્રોધ ચડ્યો તેણે સો નિશ્ચય કર્યો કડીને સામેથી નળ દમયંતીને સાથે જાનને આવતી જોઈ મનની હોશ મનમાં રહી ગઈ તેને ક્રોધ ચડ્યો મનમાં નિશ્ચય કર્યો કે નળે મને દમયંતી જોડે પરણવા ન દીધો એટલે હવે હું તેની પાછળ પડી જઈશ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે એક એક વાક્યના પ્રશ્નો હેતુલક્ષીના પ્રશ્નો અને ત્રણ વાક્યના પ્રશ્નનો જવાબ પૂછી શકાય છે હવે આપણે આની અંદરથી વિસ્તારથી સમજાવો જે પ્રશ્ન પૂછાય એ પ્રશ્ન પૂછાય તો આપણે કેવી રીતે લખો એની આપણે ચર્ચા કરીએ મેં તમને દરેક વખત હું જણાવું છું કે જ્યારે આપણે વિસ્તારથી સમજાવો પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે કૃતિનું નામ લખવાનું છે સર્જકનું નામ લખવાનું છે અને એનું સાહિત્ય પ્રકાર લખવાનું છે બરાબર આ તો મારે ફરજિયાત લખવાનું છે એટલે તમને મારે ઘરે જણાવું છું કે આ તમે તૈયાર કરો તો તમને હેતુલક્ષીના પ્રશ્નો મોટા ભાગના આવડી જાય તમને બારમા ધોરણ વિદ્યાર્થી તરીકે તમને દરેક પાઠનું નામ એના સર્જકનું નામ અને એનો સાહિત્ય પ્રકાર ખબર હોવી જોઈએ સાથે સાથે જે અગત્યના સર્જકો છે એને કયા કયા ઇનામ મળ્યા છે એમણે કઈ કઈ અગત્યની કૃતિ રચેલી છે બરાબર એ પણ તમને ખબર હોવી જોઈએ તો હવે આપણે આ પ્રશ્ન જોઈએ કે દેવોએ નળ દમયંતીને પ્રસન્ન થઈને કયા વરદાન આપ્યા આ પ્રશ્ન મોટાભાગે બોર્ડમાં પૂછાય છે બરાબર તો આપણે જોઈએ કે એની અંદર
સૌ પ્રથમ તમારે કૃતિનું નામ લખવાનું છે, તો એ લખેલું છે દમયંતી સ્વયંવર. ત્યારબાદ આપણે જોઈએ સર્જકનું નામ છે પ્રેમાનંદ અને એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ. હવે તમને હું જે પંક્તિ, જ્યારે તમે આ પ્રશ્ન લખો ત્યારે પ્રશ્નની શરૂઆતમાં તમારે આ પંક્તિ ખાસ લખવી, કવિ શિરોમણીની સિદ્ધમોર કૃતિ એટલે નડાખ્યાન. આ તમારે એક શરૂઆતમાં વાક્ય લખી જ દેવાનું, લખીને તમે નીચે પેન્સિલથી લીટી દોરો તો આપણી છાપ અલગ પડે, કારણ કે આ વાક્ય ફક્ત ને ફક્ત પાઠ્ય પુસ્તકનું છે. તમે કોઈ પણ સંદર્ભ પુસ્તક વાંચતા હો તો તમને આ વાક્ય જોવા મળશે નહીં, બરાબર? એટલે તમે લખો કે કવિ શિરોમણીની શિરમોર કૃતિ એટલે નડાખ્યાન. આટલું લખ્યા પછી જ તમે શરૂઆત કરો જવાબ લખવાની, તો આપણી છાપ અલગ પડે છે, કારણ કે આપણે આ પોતાની મૌલિક રચના છે, બરાબર? તમે જવાબ લખો છો, મૌલિક લખો છો, એનો જ આ પુરાવો છે, કારણ કે તમને કોઈ પણ તમે જે પણ સંદર્ભ પુસ્તક વાંચતા હો એમાં આ વાક્ય નથી, બરાબર? આ વાક્ય મેં ચોપડીમાંથી લઈ અને અહીંયા મૂકેલું છે કે જેથી આપણે આપણો જવાબ મૌલિકતાથી લખી શકીએ અને વિસ્તારથી સમજાવવા પ્રશ્ન જવાબ. વિદ્યાર્થી મિત્રો, હંમેશા તમારે તમારી ભાષામાં મૌલિકતાથી જે વસ્તુ માંગી છે એ વસ્તુ મુદ્દા સહિત તમારે વર્ણનાત્મક રીતે ચેકચક વગર, જોડણી ભૂલ વગર લખવાની હોય છે. તો હવે આપણે જોઈએ છે, તમે લખવાનું છે કવિ શિરોમણીની શિરમોર કૃતિ એટલે નડાખ્યાન. ત્યારબાદ તમે નીચે એ લખી શકો, આપણે જોઈએ કે આ સંદર્ભમાં મને એ પણ કહેવાનું મન થાય, અથવા તો એવું પણ કહી શકાય કે ભાઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઉત્તમ આખ્યાન કવિ પ્રેમાનંદે દમયંતી સ્વયંવર આખ્યાન ખંડમાં દમયંતીના સ્વયંવર વખતે ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ તેમજ દેવો દ્વારા આપવામાં આવેલા વરદાન અંગેનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. આ તમે લખ્યા પછી હું બોલી ગયો, તમે લખો અને ત્યારબાદ તમે આ પંક્તિ લખો, બરાબર? તો આપણી છાપ અલગ પડે છે. આ પંક્તિ પાઠ્ય પુસ્તકની છે, જો એ લખી છે ઇન્દ્ર વરુણ અગ્નિ યમરાજના ગાન પ્રસન્ન થઈ દેવતાઓએ દીધા વરદાન. આ પ્રશ્નને અનુરૂપમાં છે, બરાબર? અહીં લખ્યું છે દેવોએ નળ દમયંતીને પ્રસન્ન થઈને કયા વરદાન આપ્યા, તો એના માટે આ રીતે લખી શકાય કે ઇન્દ્ર વરુણ અગ્નિ યમરાજના ગાન પ્રસન્ન થઈ દેવતાઓએ દીધા વરદાન. ત્યાર પછી તમે જવાબ લખવાની શરૂઆત કરો. જવાબ આ રીતે લખાય, સ્વયંવરમાં જ્યારે દમયંતી પોતાની આગવી સૂઝબૂઝથી નળ રાજાને ઓળખી લે છે, પાંચ પાંચ દેવો નળ રાજા બનીને સ્વયંવરમાં આવે છે, છતાં દમયંતી પોતાના તેજના પ્રતાપથી સાચા નળને ઓળખીને વરમાળા પહેરાવે છે. આ સમયે દરેક દેવની નારીની હાજરીમાં દરેક દેવતાઓ ક્ષોભ અનુભવે છે અને નળ દમયંતીને વરદાન આપે છે. ઇન્દ્રદેવે નળ રાજાને લાખો વર્ષ સુધી સુકાય નહીં તેવી કમળની માળા આપે છે, સાથે એક દિવસમાં 100 જોજન અશ્વ ચાલી શકે તેવો અશ્વમંત્ર પણ આપે છે. નળ રાજા અગ્નિથી ક્યારે નહીં દાજે એવું વરદાન અગ્નિદેવ આપે છે, તેમજ ધર્મ રાજા વરદાન આપતા કહે છે કે જ્યાં સુધી તું નગરમાં રાજ કરીશ ત્યાં સુધી નગરમાં કોઈ પણ રોગ લાગુ નહીં પડે, તેમજ જે લોકો તારી કથા વાંચશે તેને ક્યાંય માગવા જવું નહીં પડે. વરુણ દેવે વરદાનમાં કહ્યું કે મારું સ્મરણ કરજે એટલે સૂકા વૃક્ષ પણ જળ વડે નવપલ્લવિત થઈ જશે. આમ દરેક દેવોએ નળ દમયંતીને વિવિધ વરદાન આપીને કલ્યાણના માર્ગે જવાની આજ્ઞા આપી. ટૂંકમાં એટલું જ કહી શકાય કે ભાઈ તમે એક પંક્તિ લખી શકો નીચે, બરાબર? કે ભાઈ દીદા વરદાન દેવોએ કરવા સારા કાજ, દીદા વરદાન દેવોએ કરવા સારા કાજ, નળ દમયંતીને પ્રસન્ન થયા રખાવ્યા સૌરાજ, બરાબર? નળ દમયંતીને પ્રસન્ન થયા રખાવ્યા સૌરાજ. તો તમે આ રીતે વિદ્યાર્થી મિત્રો આ તમે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. આમાં તમારો માર્ક્સ કોઈ પણ જગ્યાએ કપાઈ શકાય નહીં. કાપડું સ્વચ્છ અક્ષર હોય, જોડણીની ભૂલ ન હોય, ચેકચક આપણે ન કરી હોય તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. પણ એ પહેલા તમારે આ પદ્ધતિ ધ્યાનમાં રાખવાની છે અને દરેક પાઠમાંથી એક આવું એકાદ વાક્ય આપણે લઈ લેવાનું છે જેમાં આપણી મૌલિકતા છપી થતી હોય. તો અહીંયા આપણે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ જે બોર્ડમાં પૂછાઈ શકે એવો છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈ લઈએ કે આની અંદરથી વ્યાકરણને લગતા કઈ કઈ બાબતો પૂછી શકાય.
सौ प्रथम अपने समाधि शब्दों जुए हूँ समाधि शब्द वाँचु छु आप विद्यार्थी मित्रों ध्यान रखो कौतक आश्चर्य नवाय स्वान कूतरो डाघियो नरेश नरेन्द्र नृपति करुप बदसूरत बेडोल धवल श्वेत सफेद शुभ्र अभ्र ये पण थाय त्यारबाद जोईए वहनी अग्नि आतश पेरामणी करियावर दहेज भरथर पति कंठ नाथ स्वामी जरा वृद्धत्व गड़पण वहाल हेत अने प्रेम आ रीते तमे समाधि शब्दों पूछी सकाय एवा छे। हवे आपणे शब्द समूह माटे एक शब्द आपो ए पण जोई लईए एमां तमने खबर जशे कि भाई कन्या पोते वर पसंद करे ए माटे रचेलो समारंभ एने कहेवाय स्वयंवर बराबर आनी अंदर ज आपेलो छे शब्द सर्ज आ जे पाठनुं नाम छे કવિતાનું નામ છે આખ્યાન ખંડનું નામ છે એમાં જે શબ્દ છે સ્વયંવર જેમાં કન્યા પોતે વરને પસંદ કરે એ માટે રચેલો સમારંભ એને કહેવાય સ્વયંવર પગના તળીનો એડી તરફનો ભાગ એને કહેવાય પાણી કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ એટલે પહેરામણી આ યાદ રાખજો બરાબર પાણીનો અધિષ્ઠાન દેવ એટલે વરુણ દેવ वंश परंपरा थी चालतो आवेलो विशिष्ट धर्म आचार अने कहेवाय कुल धर्म अने मृत्युनो देव एटले यम बराबर तो आ रीते पूछी शकाय छे तमे खास याद राखजो आमांथी रूढिप्रयोग पण एक बे आपणे जोई लईए के भाई मान मुकावू एटले अभिमान छोड़ावो कर घसवू एटले हारी जवू अथवा तो नसीपास थवू आम तमे जोई शको छो विद्यार्थी मित्रों અહીંયા આપણે આ ચર્ચા પૂર્ણ કરીએ છીએ દમયંતી સ્વયંવર એ આખ્યાન ખંડમાંથી આવા જ પ્રશ્નો પૂછી શકાશે બોર્ડની અંદર અને તમે જોયું તેમ સમાધિ શબ્દ રૂઢિપ્રયોગ જે છે અને શબ્દ સમૂહ એ પણ તમે યાદ રાખજો જો પૂછે તો તમને 100% આવડે કારણ કે એક વખત તમે આ વિડીયો જોયો હશે અથવા તો સાંભળ્યો હશે તો તમારા દિમાગની અંદર આ બાબત પૂરેપૂરી ઉતરી જાય અને હા એક વખત ખાસ કહી દઉં કે વિસ્તારથી સમજાવો પ્રશ્નની અંદર તમારે આ રીતે જ લખવાનું છે તો તમને ક્યાંય ભૂલ થાય नहीं बराबर तो अहीं आपणे विद्यार्थी मित्रों आजे तरण बारनी अंदर काव्य नंबर 3 दमयंती स्वयंवर आख्यान खंड एना सर्जक छे प्रेमानंद एना प्रश्नोना उत्तरनो वीडियो पूर्ण करे छे फरी वखत नवा वीडियोमां कोई नवा टॉपिक साथे मळीशुं त्यां सुधी आपनी रजा लो आपनो आभार।